ઓફ વડોદરા. શહેરના નવાયાર વિસ્તારમાં ગટરની કામગીરી કોકળ ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. નવાયાર વિસ્તારમાં આવેલ અંબા માતાજીના મંદિર પાસે છેલ્લા 3 દિવસથી ગટરની કામગીરી માટે ખોદેલા ખાડાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ ખોદકામને કારણે સ્થાનિક રહેવાસીઓને ઘણી તકલીફનો સામનો પણ કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત આવવા લાગ્યું છે. તો ગટરની કામગીરી માટે ખોદેલા ખાડાને કારણે અહીં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો લોકો પીવાના પાણી માટે વલખામાં રહ્યા છે, અને બીજી તરફ આ ખાડાને કારણે દૂષિતમય પાણી આવી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા. ત્યારે આ અંગે નવાયાર વિસ્તારના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. આ નવાયાર રસોજીની ચાલ છે. અમે અત્યારે 6 મહિનાથી ગટરનું જ પાણી પીતા હતા. જ્યારે અમે કોર્પોરેટરને અમીબેન રાવતને કીધેલું, તેમણે કામગીરી શરૂ તો કરી પણ કામગીરી શરૂ કર્યા પછી થોડાક પાણી તો ચોખ્ખું આવે છે, આવે એટલે કેવું, આવતા તો ગંદુ જ આવે છે, પછી ચોખ્ખું આવે છે, નથી આવતું એવું નહીં, પણ એ કામગીરી અધૂરી જ છે. એ તો અધૂરું મૂકી દીધું. તકલીફ તો તમે કેટલી થાય છે અમને પૂછો, કે અમે આવવા જવાનું જ પહેલા તો કેવી રીતે, અમારે એકદમ ખરાબ. શું અમે તો એટલું જ કહીશું, કોર્પોરેટરોને કહીશું અને કોર્પોરેશનને કહીશું કે અમને જલ્દી જલ્દીથી જલ્દી આનો નિરાવર લાવીને આપો. રિપેર થઈ જાય તો કેટલું રાહત પડે? કેટલી રાહત એટલે, પહેલાં તમને આવવા જવાની જે તકલીફ પડે છે એ એમાં જ તમને આસાની મળી જાય. અમારે આખું રાઉન્ડ ફરીને અમારા ઘરે જવું પડે છે. કોઈ અંદર પેશન્ટ પેશન્ટ હોય તો લાવું કેમ? કેવી રીતે લાવવાનું? ફરાઈને ઉચકીને? એમ્બ્યુલન્સ તો આવે જ નહીં પહેલી વાત તો, પણ એ લાવવા હોય તો એમને ઉચકીને લાવવા પડે. 4 જણને જેમ અર્થી લાવીએ એમ ઉચકીને લાવવા પડે. અમારી એટલી જ માંગ છે કે અમને આનું જલ્દથી જલ્દ નિવારણ લઈ આપો. ના આવે તો શું? પછી હવે બધું એમ જ રાખવાનું, આંદોલન. સીધું કોર્પોરેશનની ઓફિસે જ જઈને આંદોલન કરીશું અમે. અને પેલું કે અમને પહેલી સૌથી પહેલાં તો અમને પાણી અત્યારે ગંદુ આવે છે, નથી આવતું એવું નહીં, તો અમને પહેલાં પાણીનો સુધારો લાવો, જેથી કે અમારા ઘરમાં જ્યાં બીમારીઓ ઊભી થઈ છે એ બંધ થાય. આ નવાયાર વિસ્તાર છે, વોર્ડ નંબર 1. આમાં અહીં આગળ મહિનાની આસપાસથી ખોદકામ કરેલું છે. ત્યાં આગળ સાઈડમાં ખોદેલું હતું, મહિનાની આસપાસથી ખોદીને એવું ને એવું જ પડેલું છે. 5-6 દિવસથી આ મોટા પાયે ખોદેલું છે અહીંયા આગળ. આ નવાયાર વિસ્તારનો મેઇન રોડ છે. બાઇક વાહન વ્હીકલ કોઈ બી અહીંયા આગળ લઈ જઈ શકતું નથી, સાયકલથી બી ના જઈ શકાય. આપણે ચાલી ન પણ કેટલા અમુક ઉંમરવાળા છે ગયડા, તો એમના હાથ પગ તૂટેલા, ફ્રેક્ચર થયેલા છે. હવે કાલ ઉઠીને કોઈને કશી બી પ્રોબ્લેમ થઈ જશે તો અહીંયા આગળ એમ્બ્યુલન્સ કેમ નહીં આવશે? એ કોણ માથે લેશે? એના કોર્પોરેટરો, એના 4-4 કોર્પોરેટરો કોઈ કશું કરતા નથી. આવે છે એ કોક વખત આવે, જોઈ જાય, એ બી રજૂઆત કરે, તો એના વગર પોતે કોઈ દિવસ કશું કરતા નથી. મારું નામ હર્ષિલ મકવાણા. માંગ નામ સામાન્ય માંગ છે, આ માંગ ના કહેવાય. અમે રોડ જોઈએ છે આવવા જવા માટે, બસ એ જોઈએ, ચોખ્ખું પાણી જોઈએ. આ સામાન્ય વસ્તુ છે, આ વસ્તુ તો જનરલ વસ્તુ છે, આપવી જ પડે. એ તમે નથી આપી શકતા તો તમે શું કામના 4-4 કોર્પોરેટરો? અને રસ્તા માટે અહીંયા બધા ભેગા થયા છે, કોઈ જોવા નથી આવતું. આ છેલ્લા 5-6 દિવસથી કૂવો પડી ગયો છે ડ્રેનેજનો, એ 15-20 દિવસથી આ લાઈન ખોદેલી છે ડ્રેનેજ. તકલીફોની તો વાત જ નહીં કરવાની, ખૂબ જ તકલીફ છે. નાના મોટા દરેકને આવતીકાલે તલાટીની પરીક્ષા છે. રોશન મેમોરિયલ સ્કૂલ છે, સ્કૂલે જવાનો આ એક રસ્તો છે. અજાણ્યા વિદ્યાર્થીઓ આવશે, એમના રસ્તા માટે ભટકાઈ જશે, એમને રસ્તા બતાવવા પડશે. વિસ્તારના લોકો અહીંયા ઉભા રહીને એમને મદદરૂપ થશે. પણ અત્યારે હાલ તો અમારી એ સમસ્યા છે કે ડ્રેનેજનું પાણી અને પીવાનું પાણી બંને મિક્સ થાય છે. એને અમારી સમસ્યા છે, હલ કરે, આ રસ્તો ખુલ્લો કરી આપે એવી અમારી માંગ છે.